Let's read more. The art of whitewashing. Good morning, વિદ્યાર્થી મિત્રો. તમે જોયું હશે કે Zoom meeting ની અંદર આપણે art of whitewashing જે છે શીખી ગયા છીએ, પરંતુ ઘણા બધા attend નહોતા. એના માટે આપણે ફરી વખત અહીંયા સમજીએ છીએ. પાછળ સ્ટોરી તમને ખબર છે કે 2 આપેલી છે, ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એટલે કે રંગ કરવાની કલા. ઓકે, ઇટ વોઝ અ સેટરડે, અ હોલિડે. શું હતું? સેટરડે એટલે શનિવાર હતો અને હોલિડે એટલે રજાનો દિવસ. There was no school and no homework to do. આજે સ્કૂલ હતી નહીં અને હોમવર્ક પણ હતું નહીં. Tom was very happy. Tom કેવો હતો? ખુશ. Then Aunt Polly called him and said, Tom ખુશ હતો, પણ ધેન એટલે પછી તરત જ આંટ પોલી જે છે એણે શું કર્યું? કોલ્ડ હિમ, તેને બોલાવ્યો અને કહ્યું, Look here, Tom. Today you're not going out to play. Look here એટલે અહીંયા જો Tom. Today એટલે આજે. You are not, તારે જવાનું નથી. ગોઈંગ એટલે જવાનું નથી. આઉટ ટુ પ્લે, બહાર રમવા જવાનું નથી. કોણ છે આ? આંટ પોલી છે. અને આ કોણ છે? ટોમ છે. ઓકે, આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. એ શું ઈચ્છે છે? વ્હાઇટ વોશ કરવાનું ઈચ્છે છે. એટલે આ જે આખી વાડ છે ને, જે ફેન્સ, બરાબર, આ ફેન્સ જે છે એને શું કરવાનું છે? રંગ કરવાનો છે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એટલે કે આ વ્હાઇટ વોશ કલરની જે ડોલ છે એ લઈ લે, એન્ડ ધીસ બ્રશ અને આ બ્રશ પણ લઈ લે. અને શું કરવા માંડ? કલર કરવા લાગ. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી. એટલે ઝડપથી શું કરવા માંડ? કામ કરવા માંડ. ઇમિડિયેટલી એટલે તાત્કાલિક, ઝડપથી કામ કરવા માંડ. Tom looked at the fence and then at the bucket. Tom શું કરે છે? તો કે fence એટલે વાડને જોવે છે, અને then પછી bucket ને જોવે છે એટલે એ ડોલ ને જોવે છે કે ઓ બાપરે, આ તો કેવડી મોટી fence છે અને કલર છે એ કરવાનો છે. Such a big fence and such a lot of whitewash. Tom felt very sad. એ કેવો થઈ ગયો? ખૂબ જ ગુસ્સે થઈ, એ દુઃખી થઈ ગયો. સેડ એટલે કે અરે રો, આજે રમવાનો દિવસ છે અને મારે અહીંયા કામ કરવું પડશે. Suddenly a brilliant idea came to his mind. He took up his brush and started the work silently. Suddenly એટલે અચાનક જ એને શું થયું હતું કે મગજમાં એક આઈડિયા આવ્યો. He took up his brush, એણે બ્રશ લઈ લીધું, and started the work silently. અને પછી એણે શાંતિથી કામ કરવાનું શરૂ કર્યું. Soon he saw Ben coming that way. Ben had soon એટલે તરત જ બેન જે છે એ શું કરવા આવ્યો? તો કે ધીમે ધીમે ત્યાંથી આવ્યો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેનના હાથમાં શું દેખાય છે તમને? રેડ કલરનું એપલ એના હાથમાં સરસ એવું દેખાય છે. The nice red apple in his hand. Tom's mouth watered, but he continued to whitewash. હવે ટોમ આ જોઈ અને એના મોઢામાં પાણી આવી જાય છે. બટ એટલે પણ તે શું કરે છે? રંગ કરવાનું કન્ટિન્યુ એટલે ચાલુ જ રાખે છે. એ જાણે છે પણ અજાણ થઈ જાય છે. Ben wanted to make fun of Tom. He walked up to him and said, બેન જે છે એને આ એક પ્રકારની રમત હોય એવું લાગે છે. He walked up, તે એની પાસે જાય છે and said, અને કહે છે, Hello Tom, what is this? Work even on a holiday? Hello Tom, what is this? એટલે કે આ શું છે? Work, કામ, even એટલે આજે, on a holiday, આજે રજાનો દિવસ છે તો પણ કામ કરે છે તું? Said Tom, what do you call work? એ કે છે કે વર્ક શું કામ? કોણ કે છે કે આ કામ છે? Why isn't that work? Asked Ben with a smile. એટલે શા માટે શું આ કામ નથી? Asked Ben. Ben પૂછે છે with a smile. એટલે હસીને પૂછે છે. Why isn't that work? Asked Ben with a smile.
Tom returned to his whitewashing and replied, Well, maybe it is. Maybe it is not. હવે ટોમ શું કરે છે, એને વ્હાઇટ વોશ કરતાં કરતાં જવાબ આપે છે કે કરીએ તો કામ છે, ન કરીએ તો કાંઈ નથી એમ. All I know is that it delights Tom Sawyer. All I know એટલે બધા જ જાણે છે કે ટોમ જે છે એ શું કરે છે, તો કે ખરેખર પોતાને ખબર છે કે આ કામ છે અને ગમતું નથી, છતાં પણ એ ટોમ કરે છે, નાટક કરે છે. Tom carefully swept his brush like an artist. હવે ટોમ શું કરે છે, કેરફુલી એટલે કાળજીપૂર્વક એનો બ્રશ જે છે એ પોતે કલાકાર હોય એવી રીતે બ્રશને આમથી આમ ને આમથી આમ ફેરવે છે. Then he stepped back and looked at the paint. પછી એ પાછો જાય છે અને સ્ટેપ્ડ બેક પાછો જાય છે અને પછી જોવે છે, લુક એટ ધ પેઇન્ટ, અને જે કલર કર્યો છે બરાબર થયો છે ને એવું પેઇન્ટર જે કરતા હોય ને એવી રીતે જોવે છે. તે શું કરે છે, તો કે આ બાજુ અને ઓલી બાજુ એવી રીતે અહીંયા ટચ કર્યા કરે છે કે અહીંયા સરસ રીતે દેખાય, ઓલી બાજુ સરસ રીતે ક્યાંય રહી ગયું હોય તો વ્યવસ્થિત થઈ જાય, બરાબર. એટલે પોતે એક પ્રકારનું નાટક જ કરે છે કે સામે બેનને એવું થાય કે આ વ્હાઇટ વોશ કરવું ખરેખર સારું છે, એટલે એને પણ ઈચ્છા થાય કે હું પણ કલર કરું એમ. બેન વોચ્ડ ઓલ ધીસ, હી વોઝ ગેટિંગ મોર. બેન શું કરે છે, બધું જોવે છે. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. હવે બેનને શું થયું, તો કે વધુ ને વધુ રસ લાગવા માંડ્યો. ઇન્ટરેસ્ટેડ. એટ લાસ્ટ હી સેડ, ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. પછી અંતે શું થયું કે ટોમ જે ઈચ્છતો તો એ જ બન્યો. મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ, બેને શું કીધું કે ટોમ હું થોડુંક જે છે એ વ્હાઇટ વોશ એટલે કે કલર કરી શકું. એણે શું કીધું, ના ના, આંટ પોલી જે છે એ તો ખૂબ જ પર્ટિક્યુલર છે, ચોક્કસ છે, એને સેજ પણ ક્યાંય ખરાબ થઈ જાય કે રહી જાય તો એને ગમે નહીં. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે, એટલે કે બધા જ જે છે એ કેન નોટ પ્લે, એટલે કલર કરી શકે નહીં સરખી રીતે, બધાને કલર કરતા આવડે નહીં, તો કલર જો વ્યવસ્થિત ન થાય તો આંટ પોલી મને ખીચાય. Everybody cannot paint the wall the right way. Is that so? Asked Ben in surprise. Tom, I'll be very careful. Please let me try just a little. હવે શું કરે છે બેન જે છે એની પાસે આજીજી કરે છે અને કહે છે કે આઈ વિલ બી વેરી કેરફુલ, હું ખૂબ જ કાળજીપૂર્વક કરીશ, મહેરબાની કરીને પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ લિટલ, મહેરબાની કરીને મને થોડો પ્રયત્ન તો કરવા દે એવું કહે છે. આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ, લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ, બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી. હવે બેન શું કહે છે કે ટોમ શું કહે છે, મને વાંધો નથી બેન તું કરલ કરે તો, પણ લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ, બહુ જ કાળજીપૂર્વક તું જોજે, બટ યુ ડોન્ટ નો આંટ પોલી, પરંતુ તું આંટ પોલી વિશે જાણતો નથી કે સેજ પણ ક્યાંય બાકી રહી જાય તો એ ગુસ્સો કરે. શી વિલ કિલ મી, તે મને મારી નાખે, મને મારે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડૂ ઇટ, તે ફક્ત મને જ ઈચ્છે છે અને એવું કહે છે કે તું એકલો જ આ કામ કર. Be careful, Tom. Please let me try. I'll give you half my apple. હવે શું કહે છે, તો કે હું કાળજીપૂર્વક ધ્યાન રાખીશ, પ્લીઝ ટોમ તું મને આપ, હું તને મારું હાફ માય એપલ એટલે અડધું સફરજન આપીશ. નો નો બેન, આઈ એમ અફ્રેડ. ટોમ, આઈલ ગિવ યુ ધ હોલ એપલ. હવે શું કહે છે, કે ના ના, આઈ એમ અફ્રેડ એટલે હું ખબર ખરેખર ડરું છું આંટીથી, એટલે હું તને નહીં આપું. તો શું કહેશે બેન, કે ટોમ પ્લીઝ આઈ વિલ ગીવ યુ હોલ એપલ, હું તને આખું સફરજન આપી દઈશ, પણ તું પ્લીઝ મને કલર કરવા દે. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. હવે શું કરે છે, ટોમ જે છે એ પોતાનું બ્રશ એને આપી દે છે બેનને અને બેન જે છે એ કલર કરવા લાગે છે. બેન સે
set to work in the hot sun. Tom sat down happily in the shade of a tree and ate the apple. હવે શું થાય છે તો કે બેન જે છે એ આ ગરમ તપતા સૂર્યમાં કામ કરે છે અને ટોમ જે છે એ સેટ ડાઉન બેઠો છે હેપીલી એટલે ખુશી થઈને ઇન ધ શેડ ઓફ અ ટ્રી એટલે ઝાડના છાયાની નીચે અને સફરજન ખાઈ રહ્યો હતો. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન, બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. હવે શું કહે છે, અગેન એન્ડ અગેન એને કહેતો રહે છે કે જો અહીંયા બાકી છે ને ઓલું બાકી છે સરખું કરે. લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ એટલે વાડનો જે એક ભાગ હતો એને જોયા કરે બેન અને ટોમ અને બેનને કયા કરે કે આવું કર. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી, ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી. તું ફરીથી વ્યવસ્થિત કર નહીંતર શું થશે, આન્ટ પોલી જે છે કાકી પોલી એ મને ખીજાશે. Sweated in the sun for a long time. When Ben was tired, Tom allowed Billy to whitewash. હવે એ જે સૂર્યનો તપતો ગરમી હતી એમાં એ ખૂબ જ પરસેવાથી રેબઝેબ થઈ ગયો. પછી શું કર્યું કે વેન બેન વોઝ ટાયર્ડ, જ્યારે બેન જે છે એ થાકી ગયો તો ટોમ અલાઉડ બિલી, એનો ત્રીજો મિત્ર આવ્યો, બીજો મિત્ર આવ્યો બિલી, એને શું કરવા લાગ્યો, એ વ્હાઇટ વોશ કરવા લાગ્યો. બિલીએ શું આપ્યું, એને કાઈટ આપી એટલે પતંગ આપી એના બદલામાં, એને એને શું કરવા દીધું, વ્હાઇટ વોશ કરવા દીધું તો એના બદલામાં એને એને પતંગ આપી. હવે જ્યારે બિલી થાકી ગયો ફેન્સને કલર કરીને તો જોનીએ નવા રોયો ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ, એણે શું આપ્યું તો કે લખોટીઓની જોડેને આપી. Everybody paid a price to get a chance to whitewash the fence. Everybody એટલે દરેકે શું કર્યું તો કે પ્રાઇઝ એટલે કિંમત ચૂકવી, શેની ચૂકવી તો કે પોતે ચાન્સ મળે બરાબર વ્હાઇટવોશ કરવાનો, આ વાડ જે છે ફેન્સ છે એને કલર કરવાનો ચાન્સ મળે એના બદલામાં એ દરેકે ત્રણે ત્રણે કિંમત ચૂકવી. પહેલાં એ એપલ આપ્યું, બીજા એ કાઇટ આપી અને ત્રીજા એ પેર ઓફ માર્બલ્સ. They came to laugh at Tom. Tom made them work. They came to laugh at Tom, but Tom made them work. તેઓ શું કરતા હતા તો કે બધાએ ટોમ સાથે હસતા હતા, બટ ટોમ મેડ ધેમ વર્ક, પરંતુ ટોમ જે છે એ પોતાનું કામ એ લોકો પાસે કરાવતો હતો. By afternoon, the whitewash was over. Afternoon એટલે શું થયું, બપોરનો સમય થયો ત્યાં વ્હાઇટવોશ કલર જે છે એ પૂરો થઈ ગયો કરવાનો. They whitewashed the fence 3 times. ત્રણ વખત તે વ્હાઇટવોશ ધ ફેન્સ 3 times એટલે ત્રણ વખતનું આખી જે ફેન્સ જે છે એ રંગાઈ ગઈ હતી. Tom earned a number of playthings. He got 12 marbles, a tin soldier, a dog collar. હવે એણે શું કર્યું તો ઘણી બધી વસ્તુ મેળવી ટોમે સેના બદલામાં, તો કે આ વ્હાઇટવોશ જે એકબીજાને આપ્યું કરવામાં એના બદલામાં 12 માર્બલ્સ, 12 લખોટીઓ, ડોગ કોલર એટલે પેલો પટ્ટો, અ ટીન સોલ્જર એટલે કે પતરાનો સૈનિક, ધ હેન્ડલ ઓફ અ નાઇફ એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક. એણે એના બદલામાં ઘણી વસ્તુ મેળવી. બીજું શું મેળવ્યું, હેન્ડલ ઓફ અ નાઇફ એટલે છરીનો હાથો જે છે, અ બિગ કી વિધાઉટ અ લોક એટલે એક મોટી ચાવી તાળા વગરની જે છે એ પણ એણે મેળવી. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટવોશ વોઝ ઓવર, ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ. અંતે શું થયું તો કે ટોમે જે છે એ વ્હાઇટવોશ પૂરું કરી નાખ્યું તો એ ઘરની અંદર ગયો, ઇનસાઇડ એટલે અંદર ગયો. ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ અને અંદર જઈ અને ખૂબ જ ગર્વપૂર્વક કહ્યું, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ, હવે હું બહાર રમવા જઈ શકું છું. હાઉ મચ વ્હાઇટવોશ હેવ યુ ડન? ઓલ ઓફ ઇટ. I have finished the whitewash. એણે કીધું કે તે તારું વ્હાઇટવોશનું કામ જે હતું એ કેટલું કર્યું,
ઓલ ઓફ ઇટ. એણે જવાબ આપ્યો ટોમે કે મેં બધું જ પૂરું કર્યું, આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ, એટલે મેં બધું જ વ્હાઇટ વોશ કામ જે હતું એ પૂરું કર્યું. વોટ ફિનિશ્ડ? લેટ મી સી. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ. શી વોઝ રીયલી સરપ્રાઈઝ. આન્ટ પોલી બહાર આવે છે આઉટસાઇડ એટલે, અને તે જોવે છે કે શું બધું પૂરું કરી નાખ્યું. તો ખરેખર આન્ટ પોલી જે છે એ સરપ્રાઈઝ એટલે આશ્ચર્યચકિત થઈ જાય છે. અને ખરેખર બધી જ ફેન્સ જે છે એ ખૂબ જ સરસ રંગ જે છે એના ઉપર લાગી ગયો છે, વ્હાઇટ વોશ થઈ ગયો છે. તો એવું કહે છે કે સારું ટોપ સી સીટ, તેણે કહ્યું યોર વર્ક ઇઝ એક્સલન્ટ, તારું કામ ખૂબ જ સરસ છે. એટલે યુ કેન ગો, તું જઈ શકે છે, પ્લે એટલે રમી શકે છે, કમ બેક હોમ અર્લી એટલે ઘરે જલ્દી પાછો આવજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. આન્ટ પોલી શું કરે છે, એને સરસ એવું સારું મજાનું એપલ જે છે બાસ્કેટમાંથી આપે છે અને ટોમને આપે છે, લે છે અને આપે છે. ટોમ વોઝ રીયલી વેરી સ્માર્ટ. He tactfully used his friends to finish the whitewash. ખરેખર ટોમ જે છે એ શું છે, બહુ ચાલાક છે, હોશિયાર છે. એણે પોતાનું કામ પોતાના ફ્રેન્ડ પાસે કરાવી લીધું અને એના બદલામાં વસ્તુઓ પણ લીધી અને આંટ પોલી પાસે પણ એ સારો રહ્યો. Got a lot of things too. Now based on the story, let us do a few activities. તમને ખબર છે કે આંટ એણે શું કર્યું, આંટ પોલીએ કામ સોંપ્યું અને ટોમે જે છે એ કામ વ્યવસ્થિત કરી દીધું, પણ સામે એણે એકલાએ કર્યું નહોતું એ સાબિત થાય છે. દેખાય છે ને તમને કે ટોમ જે છે એ કેવી રીતે પોતાનું કામ જે છે એ કરાવી લે છે, બરાબર. પછી એના પછી તમને ખબર છે કે એક્સરસાઇઝ આપી છે કે અન્ડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ્સ, તમે અહીંયા જોઈ લ્યો. Underline the word with different meaning. Unhappy, sad, alone, sorry. Sorry. તમારે યાદ રાખવાનું છે અહીંયા એક શબ્દ એવો છે કે જે બધાથી અલગ છે, બરાબર. તો એ તમારે શોધી કાઢવાનો છે. અનહેપી એટલે નાખું, સેડ એટલે નાખું, ઉદાસ, અલોન એટલે એકલું, સોરી એટલે માફ કરવું, બરાબર. તો એ તમારે જોવાનું. હવે અહીંયા છો, શું કીધું છે, બીજું પેઇન્ટ કલર પછી કલર અને વ્હાઇટ વોશ કલર. તમે ટચ એ અલગ પડે છે, પર્ટિક્યુલર એટલે ચોક્કસ, તો બધાનો અર્થ ચોક્કસ થાય. પ્રાઉડ એટલે ગર્વ, એ અલગ પડે છે. બ્રાઇટ એટલે તેજસ્વી અને આઈડિયા એટલે અહીંયા પ્લાન, તો એ બ્રાઇટ અલગ પડે છે. પછી પ્રાઉડલી એટલે ગર્વથી, એ જુદું છે. બાકી બધાનો અર્થ છે પ્રોપરલી એટલે યોગ્ય રીતે, સારી રીતે. પછી પ્લેઇંગ એટલે રમવું, પણ અહીંયા જે આપ્યું છે એ રમકડા આપ્યા છે, ટોય, બ્રશ ને માર્બલ, એટલે પ્લેઇંગ અલગ પડે છે. નોટી, હેપી, ડિલાઇટેડ ને પ્લીઝ. નોટી એટલે તોફાની, બાકી બધા સરખા છે. ઓકે, નાઉ લેટ અસ મૂવ ટુ અવર નેક્સ્ટ એક્ટિવિટી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્ડ ગ્રુપ્સ ગિવન ઇન ધ બ્રાકેટ. મેક ફન ઓફ, step back, pay a price, get a chance, get a turn, set to work, come to my mind, don't rush, everybody will get a turn to look through this telescope. Don't rush, દોડશો નહીં, everybody will
દરેક આપશે, દરેક હશે ગેટ અ ટર્ન ટુ લુક થ્રુ ધીસ ટેલિસ્કોપ. એટલે કે ડોન્ટ રશ, દોડવું રહી ત્યાંથી. એવરીબડી એટલે દરેક જે છે એ દરેકનો વારો આવશે. શું? ટેલિસ્કોપ જોવા માટે. Yesterday, Minnie stepped on a banana skin and fell down, but nobody made fun of her. Yesterday, ગઈકાલે મિની સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કીન એન્ડ ફેલ ડાઉન. મિની જે છે એ કેળાની છાલ ઉપર એનો પગ આવ્યો અને લપસી ગઈ. બટ નો બડી મેડ ફન ઓફ હર, પરંતુ કોઈ તેના ઉપર હસ્યા નહીં. ઓન્લી 30 પીપલ આર અલાઉડ ટુ સી ધ કુતુબ મિનાર એટ અ ટાઈમ. વી આર 60. સમ ઓફ અસ વિલ ગેટ અ ચાન્સ ઓન ધ સેકન્ડ ડે. ઓન્લી 30 પીપલ, ફક્ત 30 લોકો જે છે એને અલાવ એટલે પરવાનગી હતી કુતુબ મિનાર જોવાની એક જ સમયે. ફક્ત 30 જણાને શું જોવાનું? કુતુબ મિનાર જોવાની પરવાનગી હતી. વી આર 60, અમે 60 હતા. સો સમ ઓફ અસ, તો અમારામાંથી કેટલાકનો ચાન્સ એટલે મોકો, તક જે છે એ સેકન્ડ ડે એટલે બીજા દિવસે આવશે. ધ કિંગ બિલ્ટ અ પેલેસ. રાજાએ શું બંધાવ્યું હતું? રાજમહેલ બંધાવ્યો હતો. 1000 મેન વેર સેટ ટુ વર્ક બાય હિમ, એટલે કે 1000 માણસો જે છે એણે આ પેલેસ બનાવવામાં કામ કર્યું હતું. વેન આઈ વેન્ટ ઓન ધ સ્ટેજ આઈ ફોરગોટ એવરીથિંગ, નથિંગ કેમ ટુ માય માઇન્ડ. When I went on the stage, જ્યારે હું સ્ટેજ ઉપર ગયો હતો, I forgot everything, હું બધું જ ભૂલી ગયો હતો. Nothing એટલે કાંઈ નહીં, came to my mind એટલે કંઈ પણ મારા મગજની અંદર આવતું નહોતું. He put his finger in the electric plug. He was injured badly. He paid a price for his foolishness. He put his finger in the electric plug. એણે શું કર્યું હતું? ઇલેક્ટ્રિક પ્લગની અંદર એટલે સ્વિચની અંદર એણે પોતાની આંગળી નાખી દીધી હતી. હી વોઝ ઇન્જર્ડ બેડલી, તે પૂરી રીતે એટલે ખરાબ રીતે જે છે એ ઇન્જર્ડ થયો. હી પેઇડ અ પ્રાઇઝ, એણે કિંમત ચૂકવી. ફોર હિઝ ફુલિશનેસ, પોતાની મૂર્ખાઈ જે હતી એની કિંમત એણે ચૂકવી. બરાબર, તો આ સેકન્ડ એક્સરસાઇઝ હતી. હવે થર્ડ છે, આન્સર ધીસ ક્વેશ્ચન. Questions and answer them. Who was Polly? What work did she give to Tom? Polly was Tom's aunt. She asked Tom to whitewash the fence. Who came first? What was there in his hand? Ben came first. There was a nice red apple in his hand. Who whitewashed the fence? Tom, Ben, Billy and Johnny whitewashed the fence. What did Ben, Billy and Johnny give Tom? Ben gave an apple. Billy gave a kite. And Johnny gave a pair of marbles to Tom. Write the sentences which made you laugh. Here are a few sentences that made us laugh. Ben set to work in the hot sun. Tom sat down happily in the shade of a tree. અહીંયા શું કીધું છે કે કેટલાક એવા સેન્ટેન્સ લખો કે મેડ યુ લાફ, તમને હસવું આવે, એટલે કે નોર્મલ ન હોય એમ. તો એણે શું કામ આવું કરવું છે? તો એ એક રમૂજ ઉત્પન્ન કરે એવા. તો બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન, એટલે કે બેન જે છે એણે સૂર્ય જ્યારે તપી ગયો હતો એટલે કે બપોરના સમયે આ કામ કર્યું. બીજું, ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ, એટલે ટોમ જે છે એ ખુશીથી ઝાડ નીચે બેઠો અને એપલ ખાઈ રહ્યો હતો. ત્રીજું, એવરી બોય પેઇડ અ પ્રાઇસ ટુ ગેટ અ ચાન્સ ટુ વાઇટ વોશ ધ ફેસ, એટલે મૂર્ખાઈ ભર્યું કામ કર્યું ને કે દરેકે શું કર્યું?
પોતાનું કામ કરવું હતું તો એણે કિંમત ચૂકવી. ધે કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક. તેઓ ટોમ ઉપર હસતા હતા પરંતુ ટોમે પોતાનું કામ તેમની પાસે કરાવી લીધું. આગળ ધે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times અને 3 વખત આખી ફેન્સ જે છે એને વ્હાઇટ વોશ થઈ ગયો. ટોમ અર્ન અ નંબર ઓફ થિંગ્સ. અને ટોમે જે છે એ શું કર્યું તો કે ઘણી બધી સંખ્યાત્મક વસ્તુઓ જે છે એ કમાઈ લીધી. ઓકે, તો અહીંયા તમને આ યુનિટ 2 એટલે સ્ટોરી 2 જે છે એ વ્હાઇટ વોશિંગ તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. ઓકે બાળ દોસ્તો, આવજો, બાય બાય.